नमस्कार विद्यार्थीनी बहनों, स्वागत छे फरीवार आपणा विडियो लेक्चर में। आपणे छेलो ग्रामरनो अति महत्वनो टॉपिक इनडायरेक्ट स्पीच शुरू कर्यो छे, जेमां आपणे पहेला सामान्य फेरफारो जेवा के काळ, सहायकारक क्रियापद, नजीकता दर्शक शब्दों ने सर्वनाम जोई गया। त्यार पछी आपणे विधान वाक्य अने प्रश्नार्थ वाक्यनी पण चर्चा पूरी करी दीधी छे। हवे आपणे अत्यारे चर्चा चालू छे उद्गार वाक्यनी, सॉरी आज्ञार्थ वाक्यनी, जेमां आपणे बे एक्जाम्पल लीधा। हवे आपणे वधारे एक्जाम्पल द्वारा आज्ञार्थ वाक्यने समजवानो प्रयत्न करीए। बॉलपेन नोट सतत चालू, व्याकरणनो टॉपिक छे। The doctor said to me, stop smoking if you want to live more. Doctor said to me, stop smoking. ધુમ્રપાન અટકાવી દો. If you want to live more, જો તમે લાંબુ વધુ જીવવા ઈચ્છતા હો તો. જવાબ લખીએ. The doctor. અહીંયા આપણે જ્યારે ડોક્ટર છે અને દર્દીનો સંબંધ જ એવો છે કે જેમાં આપણે વિચારી શકીએ કે કોઈ આદેશ ન કરે, એમાં સલાહનો ભાવ વધારે હોય, બરોબર છે? રિક્વેસ્ટમાં પણ ફોર્મમાં કહી શકાય, પણ ડોક્ટરે રિક્વેસ્ટ શા માટે આપણને કરે? આપણા માટે છે. એટલે અહીંયા ક્યારેક એવું બની શકે કે આપણને એમ થાય કે ભાઈ હું અહીંયા એડવાઇસ લખું તો સાચું પડશે કે રિક્વેસ્ટ લખું તો સાચું પડશે, પણ એવી ચિંતા ન કરવી. ઘણી વખત બંને સ્વીકારવામાં આવતા હોય છે. The doctor advised me, requested, ઈચ્છો તો લખી શકો છો, to stop smoking. સંયોજક કોઈ છે નહીં. If સર્વનામ અને કાળ બે વસ્તુ તો ફેરવાની છે. યુ સાંભળનાર મુજબ, યુ કરતા મીનું કરતા આઈ, સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ, ટુ વાળું મૂળરૂપ ક્યારેય બદલતું નથી. ધ ડોક્ટર એડવાઇઝ મી ટુ સ્ટોપ સ્મોકિંગ ઇફ આઈ વોન્ટેડ ટુ લીવ મોર. તો આ એનો જવાબ થશે. વધુ એક્ઝામ્પલ લઈએ. The principal said to the students, don't miss any period, otherwise
I shall punish you sukesh principal said to the students don't miss any period ek pan period chukso nahi nahi to hu tamne shiksha karish the principal ne vidyarthi ne shu kare che चेतावनी आपे छे धमकावता नहीं डोंट छे नॉट टू मिस टू आवी जाए तो मोटू कच रहे आई अगर तेरी बात समझिए आई बोलनार माटे छे बोलनार पी प्रिंसिपल याने के पुरुष अथवा स्त्री बनने हो सके એટલે આપણે અહીંયા હી અથવા સી બંને લખી શકીએ છીએ અહીંયા હું લખું છું સી સેલ અને વિલ વુડ ત્યાર પછી આપણે નિયમ જ છે સહાયકારક ક્રિયાપદને બદલાવો તો મૂળ રૂપને ચેન્જ નહીં કરો નેમ ઇઝ અરેન્જી તો વોઝ અરેન્જી સહાયકારક ક્રિયાપદ બદલી નહીં ખા મુખ્ય ક્રિયાપદમાં કોઈ ચેન્જ નહીં કરવાનો આવો એક સામાન્ય નિયમ યાદ રાખશું હેવ ગોન હેડ ગોન પછી ગોન કાઈ નહીં કરવાનું સેલ પનિશ વુડ પનિશ યુ ખાસ અગત્યનો અત્યાર સુધી આપણે યુ વાક્યમાં લીધા એક કરતા હતા પણ યુ ના રૂપ શું છે યુ યુ યોર તો બીજું પણ યુ છે યુ સાંભળવા મુજબ થશે સ્ટુડન્ટ્સ ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે ના રૂપ આવશે હવે જ્યારે તમે લખશો યુ યુ યોર ધે ધે મને ધેર કાં તો યુ નું ધે થાય ને કાં તો યુ નું ધેમ થાય ધે થતું હશે તમે ધેમ લખશો તો ખોટું પડશે ધેમ થતું હશે તમે ધે લખશો તો ખોટું પડશે ચિંતા ન કરો એનું પણ આપણી પાસે સોલ્યુશન છે વાક્યની શરૂઆત હંમેશા સબ્જેક્ટ થી થાય છે આપણે જાણીએ જ છીએ SVO આપણી પેટર્ન છે તો વાક્યમાં ક્રિયાપદની પહેલા યુ હોય તો કર્તા સમજવાનો અને ક્રિયાપદની પછી હોય તો કર્મ સમજવાનો અહીંયા તમે સમજી શકો છો પનિશ યુ હું તમને શિક્ષા કરીશ તો કર્મ થઈ ગયું તો અહીંયા થશે ધેમ તો આ રીતે આનો જવાબ થઈ ગયો ધ પ્રિન્સિપાલ વોર્ન ધ સ્ટુડન્ટ્સ નોટ ટુ મિસ એની પીરિયડ અધરવાઇઝ શી વુડ પનિશ ધેમ બહુ સિમ્પલ છે આપણે આની પહેલા પણ પ્રિન્સિપાલ એમ કહે છે હું તમને શિક્ષા કરીશ પ્રિન્સિપાલ હોતી કોક એમ કહે છે કે તેણી તેમને શિક્ષા કરશે અર્થ ઇનડાયરેક્ટ થવાથી બદલતો નથી બદલી જાય તો કંઈક ભૂલ છે એમ સમજવાનું જ છે વધારે એક સરસ એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ મિસ્ટર શાહ Mr. Patel, park your vehicle here. Shriman sir, Shriman Patel ne kahe che park. Be arth che, bagicho, garden mate parantu ahiya વાહન ને આપણે પાર્કિંગ કહીએ છીએ વ્યવસ્થિત નિશ્ચિત જગ્યાએ રાખવું તમારું વાહન વ્હીકલ એટલે વાહન અહીંયા પાર્ક કરો જવાબ લખીએ કયો ભાવ આવશે
શું એને હુકમ કરે છે, વિનંતી કરે છે, ધમકાવે છે, ચેતવણી આપે છે, કાંઈ લાગતું નથી, તો આપણો પેલો નિયમ યાદ કરો. એટલા માટે એક્ઝામ્પલ એક લખાયું છે, બે મિત્રો છે સાથે કોઈ જગ્યાએ ગયા, મોટા શહેરમાં પાર્કિંગની સમસ્યા હોય, ક્યાંક દેખાણી જગ્યા, તો કે ભાઈ અહીંયા પાર્ક કરી દો. તો એમાં આપણને એમ લાગે કે કોઈ ભાવ નથી, ત્યારે આપણે આ શબ્દ લખવાનો છે. To park your સાંભળનાર મુજબ ત્રીજો પુરુષ એકવચન, યુ યુ યોર, હી હિમ હિઝ. હિયર નું ધેર, આ ચેન્જીસ. મિસ્ટર શાહ આસ્ક મિસ્ટર પટેલ ટુ પાર્ક હિઝ વ્હીકલ ધેર. તો આ રીતે આપણે આજ્ઞાર્થ વાક્યોના ચાર પાંચ સરસ એક્ઝામ્પલ જોયા. પ્રેક્ટિસ છૂટા વાક્યોની પહેલા કરવાની જ છે, તો જ ફકરા આવડશે. વિધાન વાક્ય મેં પાંચ કરાયો હોય, તમે જાતે દસ કરો. મેં પાંચ પ્રશ્ન કરાવ્યો, તમે દસ કરો. મેં પાંચ આજ્ઞાર્થ કરાવ્યો, તમે દસ જાતે પહેલા આજ્ઞાર્થ ના કરો. ત્યાર પછી આપણે હજી લેટ અને લેટ્સ વાળા વાક્યો સેમ પ્રકાર છે એટલે લેવાના છીએ. ત્યાર પછી ઉદ્ગાર વાક્ય છે, અને ત્યાર પછી આપણે ફકરા ઉપર જવાના છીએ. એટલે અત્યારે તમારી પાસે હજી પણ તક છે કે તમે પ્રેક્ટિસ છૂટા વાક્યોની કરજો. હવે લેટ અને લેટ્સ વાળું વાક્ય હોય તો શું કરવું, એના માટે આપણે બે એક્ઝામ્પલથી જ આ વસ્તુ શીખી લઈએ છીએ. અલગ કરવું હોય તો લેટ અને લેટ્સ એમ ટાઇટલ આપીને કરી શકાય. હી સેડ ટુ મી, લેટ મી પ્લે હિયર. અને માય ફ્રેન્ડ્સ સેડ ટુ મી, લેટ્સ વિઝિટ ધ બુક ફેર. લેટ અને લેટ્સ, લેટ્સ આપણને ખબર છે, ચાલો આપણે આ કંઈક કરીએ, સૂચન કરવા માટે. લેટ પરવાનગી લેવા માટે છે, વિધાનાત્મક સ્વરૂપે, પ્રશ્નાર્થક સ્વરૂપે. નહીં, હું આમ કરી શકું, એમાં પ્રશ્નાર્થ ભાવ છે. અહીંયા મને આમ કરવા દો, કરવા દો, મતલબ કે મને તેની આજ્ઞા આપો. અહીંયા જ્યારે પરવાનગીની વાત હોય તો આપણે સમજી શકીએ, યાદ રાખવાનું છે કે લેટવાળા વાક્યમાં ઇન્ડાયરેક્ટ કરતી વખતે તમારે રિક્વેસ્ટેડ મૂકી દેવું. હી રિક્વેસ્ટેડ મી સેમ નિયમ ટુ લેટ મી છે સાંભળનાર મુજબ બોલનાર મુજબ થશે બોલનાર હી છે હિમ પ્લે ધેર અહીંયા લેટ્સ વાળું વાક્ય હોય તો તમારે મૂકવાનું છે સજેસ્ટેડ. અથવા તમે પ્રપોઝ્ડ પણ લખી શકો છો. અહીંયા ટુ આવે છે, અવતરણ ચિહ્ન નીકળી જશે,
संयोजक देट हवे तमारे लेट्स नु रूपांतर का तो वी शुड अथवा दे शुड मा करवानु छे। जो सांभळनार अने बोलनार बन्ने पेलो बीजो पुरुष होय तो तमारे करवानु छे वी शुड। अहींया एक तो छे तो पण वी शुड आवशे, पण बन्ने त्रीजो पुरुष होय, બે છોકરાના નામ હોય, બે છોકરીઓના નામ હોય, તો તમારે ધે શૂટ કરવાનું। આ નિયમ ખાસ યાદ રાખજો, બોલનાર અને સાંભળનાર બંને ત્રીજો પુરુષ હોય તો ધે શૂટ, પરંતુ બોલનાર અને સાંભળનાર બંને પેલો બીજો પુરુષ હોય અથવા બંનેમાંથી એક હોય તો આપણે કરવાનું વી શૂટ। બે રીતે જવાબ થાય છે, બંને રીતે હું શીખવાડીશ। શૂટ આવી જાય એટલે વિઝિટના રૂપમાં કોઈ ફેર પડતો નથી। આ જવાબ બીજી રીતે, માય ફ્રેન્ડ્સ પ્રપોઝ્ડ મી, ઉપરના નિયમની જેમ ટુ વિઝિટ ધ બુક ફેર। ત્યાં તો ટુ લેટ ચાલુ રહે છે, અહીંયા લેટ શબ્દ જ ન કાઢી નાખો છો, કે લેટ શબ્દની આગળ તો ટુ લાગે નહીં સીધું, ત્યાર પછી જે ક્રિયાપદ છે એની આગળ ટુ લગાડી અને લખી શકો। બંને માન્ય છે, તમને જે સરળ લાગે તે રીતે લખી શકો છો, અહીંયા સજેસ્ટ લખી શકાય છે। આ તો બે શબ્દ અહીંયા આવે એટલે ખ્યાલ આવે, લેટ વાળું વાક્ય હોય તો હંમેશા રિક્વેસ્ટેડ, લેટ્સ વાળું હોય તો સજેસ્ટેડ અથવા પ્રપોઝ્ડ। તો આ બે જનરલી આપણે આજ્ઞાર્થ વાક્યના નિયમોની એકદમ નજીક છે, અહીંયા સંયોજક ધેટ છે, જો પણ તમે આ રીતે લખવા ઈચ્છો તો વી શુડ અથવા ધે શુડ વાળા નિયમ મુજબ। બાકી અહીંયા પણ તમે આજ્ઞાર્થ વાક્યના જેમ જ બનાવી શકો છો। અહીંયા આપણે પ્રકાર પૂરો જાહેર કરીએ છીએ અને હવે આપણે આપણા છેલ્લા પ્રકાર તરફ આગળ વધીએ છીએ, જેનું નામ છે ઉદ્ગાર વાક્ય। લખી લ્યો, સરળ છે, ભણતા ભણતા ન સમજાય મારો ફોન નંબર છે, તમે મને ગમે ત્યારે અંગ્રેજીમાં ધોરણ 11માં ને લગતી કોઈ મુશ્કેલી હોય તો મને તમે કોલ પણ કરી શકો છો, ગમે ત્યારે આ વસ્તુ નથી સમજાતી તો તમે મને બપોરના સમય પછી 5-7 વાગ્યાની વચ્ચે કોલ કરી શકો છો, તો તમારી મુશ્કેલી હું સોલ્વ કરાવી દઈશ। ભૂસી નાખું છું હવે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય। નિયમો પહેલાની જેમ સેમ છે, thank you।
આ બધા જ એક તરફ માનવ દ્વારા વ્યક્ત થતી ઉદ્ગારની લાગણીઓનો ભાવ છે અને સામે એનું અંગ્રેજી હું લખતો જાઉં છું. લિસ્ટ લાંબુ છે, પહેલા લખી લ્યો પછી આપણે સમજીએ. બોલનાર આનંદ અથવા ખુશી વ્યક્ત કરતો હોય, કોઈ વસ્તુ જોઈને, કોઈ કુદરતી દ્રશ્ય જોઈને, કોઈ ફ્લાવર્સ વગેરે, ત્યારે આપણે લખશું એક્સક્લેમ્ડ વિથ જોય. પણ જો એ દુઃખ વ્યક્ત કરતો હોય, બરોબર છે, તો આપણે લખશું એક્સક્લેમ્ડ વિથ સોરો. આશ્ચર્ય, આપણે સરપ્રાઈઝ ખ્યાલ છે, ગુસ્સો, એંગર. વખાણ કરતો હોય એના માટે બે શબ્દ આવ્યો, એડમાયર અથવા પ્રેઇસ. આ ત્રણેય સમાન અર્થ લેવાનું છે. કોઈ અણગમો વ્યક્ત કરતો હોય, ધૃણા કે તિરસ્કાર, એના માટે શબ્દ છે ડિસગસ્ટ. અહીંયા અલગ સમજવાનું, જો એ પ્રેમ લાગણી વ્યક્ત કરતો હોય તો લવ, અને એનો જ વિરોધી ધિક્કાર વ્યક્ત કરતો હોય તો હેટ્રેડ. હવે જો તમે અલગ અલગ ગ્રામર બુક્સનો અભ્યાસ કરતા હો, અલગ અલગ કંપની દ્વારા બનાવેલી, તમને અલગ અલગ જોવા મળશે. અહીંયા એક્સક્લેમ્ડ જોઈને બદલે લખી શકાય એક્સક્લેમ્ડ જોયફુલી, એક્સક્લેમ્ડ સોરોફુલી, એક્સક્લેમ્ડ એંગ્રીલી, બરોબર છે. તો આ રીતે આપણે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી જ્યાં શક્ય હોય ત્યાં સરપ્રાઇઝિંગલી એ શબ્દ છે જ, તો તમારે વિથ શબ્દ ન લખવો પડે. તમે આ રીતે જુઓ અને તમને એમ થાય કે ભાઈ આમાં તો આમ લખેલું છે, તો એ પણ લખી શકાય છે. એ માત્ર અત્યારે તમને મૌખિક ધ્યાન દોરી દઉં છું. એક્સક્લેમ જોયફુલી, સોરોફુલી, એંગ્રીલી, સરપ્રાઇઝિંગલી વગેરે. તો રિપોર્ટિંગ વર્બ સેડનું આવા માંથી સિલેક્ટ કરી અને આપણે જ્યારે જવાબ લખશું ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. હવે એક બીજી ખાસ અગત્યની વાત, ઉદ્ગાર વાક્ય આપણે જેમ પ્રકાર કીધું હતું કે ભાઈ કઈ રીતે શરૂઆત થાય, તો એક તો કે ભાઈ વોટ અથવા હાઉ. વોટ એ બ્યુટિફુલ પિક્ચર ધીસ ઇઝ, હાઉ ક્લેવર યુ આર. બે વાક્યો હું બોલ્યો એ ઉદ્ગાર છે. તો આ એની એક રચના થઈ સ્ટેપ બાય સ્ટેપ્સ. પણ ઘણી વખત એવું હોય છે, હુર્રે વી વોન ધ મેચ, એલાસ વી લોસ ધ મેચ, બરોબર છે.
તો આ વાક્ય પણ ઉદ્ગાર છે સ્વરૂપ એનું વિધાનાત્મક જેવું લાગશે પણ એ હુર્રે અને એલાસ તો કેટલાક શબ્દો જોઈ છે જે નિશ્ચિત કરી દે છે કે ખુશી કે દુઃખ કે આશ્ચર્ય કરે છે એમાં આપણા માટે સરળ બની જાય છે કે આપણે આમાંથી કયો શબ્દ મૂકવો એ આપણને તરત જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ હુર્રે છે તો ખુશીની વાત છે એલાસ શબ્દ છે તો દુઃખની વાત છે પણ કહેવાય તો બંને ઉદ્ગાર જ વાક્યો એનું ઇન્ડાયરેક્ટ ઉદ્ગાર થાય હવે ઉદ્ગાર વાક્ય છે એ વ્યક્તિના મોઢામાંથી અચાનક બોલાઈ જતા વાક્યો હોય છે એ કોઈ પ્રી પ્લાનિંગ હોતું નથી કે આ વ્યક્તિ આવશે પછી હું એને ઉદ્ગાર વાક્ય કહીશ એ કોઈ ઘટના જોવે છે રસ્તા પર જાય છે અને કોઈ અકસ્માત થાય છે ક્યાંક આગ જોવે છે ક્યાંક પોતાનો હાથ છે એમાં કઈ વસ્તુની ઈજા થાય છે અને આપણાથી કંઈક બોલાઈ જાય છે તો ઉદ્ગાર માટે આપણે સીધું જ લિસનર લખવાની જગ્યાએ એક્સલેમ વિથ જોય ધેટ કરી અને જવાબ લખવાની શરૂઆત જ હંમેશા કરવાની હોય છે એ જ વધારે યોગ્ય લાગે છે તમે ત્યાં લિસનર કદાચ ન લખો તો પણ ચાલશે એટલે આપણે પ્રેક્ટિસ કરશું ત્યારે એમાં પણ જોશું કે આ રીતે જ થશે હવે આ સિવાયના નિયમો બહુ સરળ હોય છે એટલે હું મોટે તમને કહી જાઉં છું હવે સંયોજક તરીકે ધેટ મૂકો અને ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યમાં ફેરવો આ બે નિયમો યાદ રાખવાના છે હવે પછીના આપણા લેક્ચરમાં આપણે આના ઉદાહરણથી આ ટોપિક વધારે સારી રીતે સમજશું ઓકે